કીમ ખાતે આવેલી શાળામાં બ્રહ્મકુમારી બહેનો દ્વારા પરમાત્માને પત્ર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કીમની શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વ્યક્તિના મનમાં રહેલ તાણ જેવી અનેક ફરિયાદોનું ઈશ્વર સામે રજૂ કરવું એટલે જ પરમાત્માને પત્ર છે તે વિષય પર બ્રહ્મકુમારી બહેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. आशाओं के बादल छाए कोई उमंग है ये जिंदगी रे. धरती का आंचल ओढ़े दिल से दिल के धागे जोड़े बांटे जहां में अपनी खुशी रे. બ્રહ્માકુમારી તૃપ્તિબેન, સુરત વરાછા સેવા કેન્દ્ર બ્રહ્માકુમારી સંસ્થાની સંચાલિકાબેન, આપની સાથે કંઈક આધ્યાત્મિક વાત અને આધ્યાત્મિક સમાચારની આપ લે કરવા માટે આવેલ છું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની કીમ શાખા દ્વારા એક અનોખો કાર્યક્રમ, આધ્યાત્મિક કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવ્યો, જેનું નામ છે પરમાત્માને પત્ર. શા માટે આપણે અત્યાર સુધી વ્યક્તિઓને પત્ર લખ્યા, સંબંધીઓને લખ્યા અને મનને હળવા કર્યા, પરંતુ આ પ્રોગ્રામ એ ઈશ્વરને પત્ર લખવાનો છે. મનમાં રહેલા તણાવ, અનેક પ્રકારની ફરિયાદ, અનેક પ્રકારની ઈચ્છાઓની સંપૂર્ણપણે પરમાત્માની સમક્ષ રજૂઆત, તેજનું નામ એ છે પરમાત્માને એક પત્ર. ચાલો આપણે સૌ પણ ઈશ્વરને પત્ર લખતા શીખીએ અને તેની સાથે સાચા સંબંધની અનુભૂતિ કરીએ. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે મનુષ્ય આત્માઓ જે અતિ ભૌતિકતા તરફ, અતિ આધુનિકતા તરફ અને અતિ ફેશન તરફ વળી ગયા છે, તે ફરીથી ઈશ્વર તરફ વળે, પરમાત્માની સાથે સંબંધ જોડતા થાય એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને પણ આ પવિત્ર પ્રોગ્રામમાં પધારવાનું અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે.